રાજકોટના ગોંડલ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી. સીસીટીવીના આધારે પોલીસે આરોપી નિકુંજને ઝડપ્યો. અટેકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે માથું છુંદાયેલી હાલતમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોત થયું આશંકા સેવાઈ રહી છે, જેથી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં એક શખ્સ મૃતક યુવકની લાશ રસ્તાની સાઈડમાં ફેંકી રહ્યો હોવાનું સામે આવ્યું. ત્યારબાદ સીસીટીવીમાં ટ્રક જતો જોવા મળ્યો હતો. પોલીસે ટ્રક નંબરને આધારે ટ્રક માલિકની પૂછપરછ કરી, જેમાં સામે આવ્યું કે ટ્રક નિકુંજ ગોસ્વામી ચલાવતો હતો. નિકુંજની પૂછપરછમાં વહેલી સવારે ટ્રક રિવર્સ લેતા પાછળ સૂતેલા યુવકનું માથું છુંદાઈ જતા મોત થયું હતું. આ ઘટનાની કોઈને જાણ ન થાય તે માટે આરોપી લાશને રોડની સાઈડમાં મૂકી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને તપાસ શરૂ કરી છે. લાયા, જ્યાં ડ્રાઈવરને આ કબૂલાત કરી કે હું જ્યારે ટ્રક રિવર્સ કરતા હતા, ટ્રક સ્ટાર્ટ કરવા પછી સવારે, તો આદમી કદાચ પીછે સૂતા હતા, તો ભૂલ થયા, ટ્રક ચડી ગયા અને પછી આ ગભરાઈ ગયા, તો લાશને બોડીને સાઈડ કરીને ટ્રક લઈને ફરાર થઈ ગયા સ્પોટ ઉપરથી. તો આ બનાવ હતા અને આ આરોપીની પણ ધરપકડ આપણે ગઈકાલ